गुड मॉर्निंग विद्यार्थी मित्रों, केम छो? मजामा छो ने? जनाब बाबूभाई सोपारीवाला गर्ल्स प्राइमरी स्कूल धोरण 2 ऑनलाइन एजुकेशन में आपनु हार्दिक स्वागत छे। આજે તારીખ 16/2/2021 વાળ મંગળવાર। આપણો વિષય છે ચિત્રકામ। ચિત્રકામમાં આપણે ગયા તાસમાં ફટાકડા અને પતંગ દોરતા શીખી ગયા। આજે આ ચિત્રમાં આપણે કેટન ચિત્રકલામાં પણ રંગકામ કરીશું અને જે તમે કોરા ચોપડામાં એટલે કે સ્કેચબુકમાં દોર્યું હશે એમાં પણ આપણે તમારે રંગકામ કરવાનો છે, બરાબર ને? તો ચાલો આજે આપણે ચિત્રમાં રંગકામ કરતા શીખીએ। ચાલો કેટન ચિત્રકલામાં ધ્યાન આપો। ચાલો બાળ મિત્રો, ગયા તાસમાં આપણે ફટાકડા અને પતંગનું ચિત્ર દોરતા શીખી ગયા। તમે કોરા ચોપડામાં પણ દોરી નાખ્યું હશે। હવે આજે આપણે રંગકામ કરતા શીખીશું। તો આપણે પહેલાં તો કેટન ચિત્રકલામાં રંગકામ કરીશું ફટાકડાના ચિત્રમાં। ચાલો, તો અહીંયા આગળ આપણે કયો રંગ કરીશું? પોપટી કલર। જો તમારી પાસે પોપટી કલર ન હોય તો લીલો રંગ પણ કરી શકો છો। પહેલાં આપણે મેં ગયા તાસમાં આગળ પણ આપણે રંગ કરતા શીખી ગયા, તો મેં તમને કહ્યું જ હતું પહેલાં આપણે બોર્ડર પર જ કલર કરીશું। ને સીધી લીટી હોય તો તમારે ફૂટપટ્ટીનો ઉપયોગ કરવાનો, બરાબર ને? ચાલો, એવી જ રીતે આ રંગ કરો ત્યારે એક જ દિશામાં વ્યવસ્થિત લીટા લીટા દેખાવા જોઈએ, નહીં આપણને ઉપર પણ ફટાકડાના ચિત્રમાં નાનું ચિત્ર બતાવ્યું છે આ, એમાં આપણને રંગ કરતા શીખવ્યો, રંગ આપણને બતાવ્યો છે કરેલો, બરાબર ને? એ જ રીતે આપણે કલર કરવાનો રહેશે। થઈ ગયું। હવે બીજા ભાગની અંદર આપણે લઈશું લાલ રંગ, ને એની ઉપરના ભાગની અંદર આપણે લઈશું પીરો કલર, ને એની ઉપરના ભાગમાં આપણે લઈશું ભૂરો કલર, બરાબર? ચાલો આપણે આને કલર કરતા શીખીએ। ચાલો બાળમિત્રો, હવે આ રંગકામ કરી દીધો। રંગકામ થઈ જાય એટલે પેન્સિલ વડે આપણે આ બધી બોર્ડર ઉપર લીટી કરી દેવાની, બોર્ડર કરી દેવાની, પેન્સિલથી જ કરવાની છે અને ફૂટપટ્ટી વડે કરવાની છે, હાથથી કરવાની નથી। સીધી લીટી હોય, જ્યાં ફૂટપટ્ટીનો ઉપયોગ થતો હોય ત્યાં ફૂટપટ્ટી વડે જ કરીશું। હવે આપણે કરીશું તારા। હવે આ તારામાં આપણે પહેલાં તો તૂટક રેખા છે એને આપણે પહેલાં એને આ રેખાંકન પૂર્ણ કરીશું। તો બધા જ તારા ઉપર આ રીતે આપણે રેખાંકન પૂર્ણ કરીશું, ત્યાર પછી જ આપણે રંગકામ કરીશું। ખ્યાલ આવ્યો બાળમિત્રો? એવી રીતે આ બધા જ તારા ઉપર આપણે રેખાંકન કરીશું। ત્યારબાદ આજે પહેલા તારામાં આપણે કરીશું પીળો કલર, જે રીતે અહીંયા કલર આપ્યો છે એમ જ આપણે રંગકામ કરીશું। હું આ તમને એક તારો બતાવું છું, પછી આપણે મેં કહ્યું એ રીતે તમારે પણ બધા તારા કમ્પ્લીટ રેખાંકન પૂર્ણ કરીને કમ્પ્લીટ કરવાના। આ એક તારો કમ્પ્લીટ થઈ ગયો। આ જ રીતે આપણે આ બધા તારાને એની રેખાકૃતિ પૂર્ણ કરીને આપણે કલર કરીએ। ચાલો બાળમિત્રો, હવે અહીંયા આગળ પણ ફટાકડામાં આડી લીટી પણ આપણે કરી દઈએ। તારામાં થઈ ગયું, પછી આપણે આડી લીટી પણ કરી દઈએ, બરાબર? હવે આ બધા તારામાં આપણે રેખાકૃતિ પૂર્ણ કરીને તારામાં રંગ થઈ ગયો ને, હવે આપણે શું કરીશું? આ જે લીટી છે એના ઉપર પણ આપણે પેન્સિલ ફેરવી દેવાની, બરાબર? પેન્સિલ જ ફેરવજો, કલર લઈને બેસશો તો તમારી આખી લીટી ખરાબ થઈ જશે, બરાબર ને? પેન્સિલ જ કરવાની, ને ધીમે ધીમે જ કરવાની, જે લીટી આપી છે એના પર જ તમારો હાથ જવો જોઈએ, પેન્સિલ ફરવી જોઈએ, ને કલર પણ આપણે કરીએ તો વ્યવસ્થિત જ કરવાનો, બહાર નીકળવો જોઈએ નહીં।
રેખાકૃતિ પૂર્ણ કરતા તો તમને આવડી જ ગઈ ને હવે? ચાલો આ રંગ આપણો થઈ ગયો, ફટાકડાનું ચિત્ર કમ્પ્લીટ થઈ ગયું. બાળમિત્રો, આ જ રીતે તમારે પણ કલર કામ કરવાનું રહેશે અને પેન્સિલ જ કલર થાય પછી બોર્ડર પર કરવાની રહેશે. ચાલો હવે આપણે જોઈશું ફટાકડાનું. સોરી બાળકો, ફટાકડાનું ચિત્ર તો આપણે પૂર્ણ કર્યું, હવે આપણે કરીશું પતંગની અંદર રંગકામ. પતંગની અંદર આપણને બે પ્રકારના કલર આપ્યા છે, તો આપણે આ રંગ પહેલાં કરીશું. પણ એમાં આપણી પાસે, ચલો બાળ મિત્રો, હવે પતંગના ચિત્રમાં આપણે રંગ કરીએ તો પહેલાં ગોળ છે એની અંદર આપણે રાણી કલર કરીશું, બરાબર. આમાં રાણી કલર કરીશું. પછી આ ત્રિકોણ છે, ત્રિકોણમાં પણ પહેલાં આપણે બોર્ડર પર, મેં તમને કહ્યું ને એ રીતે ફૂટપટ્ટી વડે, જે વસ્તુ ફૂટપટ્ટીથી કરવાનો બોર્ડર, પહેલાં આપણે બોર્ડર ઉપર જ કલર કરી દેવાનો, એટલે આપણો રંગ બહાર જાય નહીં, બરાબર ને બાળમિત્રો? રંગ કરતા તમને હવે સમજ પડી જ ગઈ હશે. હવે અંદર આપણે બધો કલર કરી દઈશું. કલર કરો ત્યારે ધીરે ધીરે તમારો કલર ફરવો જોઈએ, જેથી કરીને આપણો રંગ બહાર જાય નહીં. ધ્યાન આપો છો ને બરાબર? કયો કલર આપણે કરીએ છીએ? રાણી. તમે રાણી ન કલર હોય તો લાલ કલર પણ આમાં કરી શકશો, બરાબર ને? પતંગ તો કોઈ પણ રંગના આવે, આની અંદર પણ આપણે રાણી કલર કરી દઈશું. પહેલાં આપણે કરવાનું બોર્ડર ઉપર. કલર કરી દીધો, હવે આપણે આની અંદર કરીશું. તો પહેલાં આપણે આ બોર્ડર ઉપર વાદળી કલર કરી દઈશું. મેં તમને આગળ પણ જણાવ્યું કે પતંગની અંદર આપણે કોઈ પણ રંગનો પતંગ આવે એ તો ખબર જ છે ને તમને, પતંગ ચગાવતા છો ઉત્તરાયણને દિવસે, આખામાં આપણે કયો કલર કરી દઈશું? વાદળી. ચાલો બાળમિત્રો, આ આપણો રંગકામ થઈ ગયો. હવે આ બધી બોર્ડર ઉપર આપણે પેન્સિલ ફેરવીશું. ફૂટપટ્ટીથી જ કરજો, હાથથી કરશો તો લીટી કેવી થઈ જાય બાળમિત્રો? વાંકી, બરાબર ને? ચાલો અહીંયા આગળ પણ આપણે આખા પતંગની અંદર રંગ કામ થઈ જાય પછી આખી બોર્ડર, જેવી રીતે આપણે ફટાકડાની અંદર કરી આગળ ચિત્રમાં પણ આપણે કરતા ગયા. થઈ ગયું બાળમિત્રો આપણો પતંગ તૈયાર? ચાલો બાળમિત્રો, આ જ રીતે તમારે પણ કેતન ચિત્રકલા. ચાલો બાળમિત્રો, આ આપણું પતંગનું ચિત્ર તૈયાર થઈ ગયું, છેલ્લે બોર્ડર કરી દીધી ને પેન્સિલથી. આ જ કેતન ચિત્રકલામાં પણ આ જ રીતે તમારે રંગકામ કરવાનો, અને કોરા ચોપડામાં પણ તમે દોર્યા છે ને બંને ચિત્ર, એમાં પણ આ જ રીતે રંગકામ કરીને તૈયાર રાખજો. આવતા ક્લાસમાં આપણે નવા ચિત્ર પર ધ્યાન આપીશું અને શીખીશું. થેન્ક યુ.